नमस्कार विद्यार्थी मित्रों, મારી YouTube चैनल માં આપનું સ્વાગત છે। આ ચેનલ માં તમે જોઈ શકો છો ગણિત અને વિજ્ઞાન ને અભ્યાસક્રમ ને લગતા વિડિયોઝ અને શૈક્ષણિક પ્રવૃત્તિ ને લગતા વિવિધ વિડિયોઝ। આ વિડિયો નો નોટિફિકેશન તમારા મોબાઈલ માં સૌથી પહેલા મેળવવા માટે વિડિયો નીચે રહેલા સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને તેની બાજુ માં રહેલા બેલ આઇકન પર ક્લિક કરો। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, એનએમએસ ની જે પરીક્ષા છે તેમાં ખાસ કરીને વિભાજ્ય અવિભાજ્ય સંખ્યાઓ અને સમજવા માટે આ ઉપરાંત અન્ય सौ प्रथम बे विभाजिता चावी बात करिए तो जे संख्या नो एकम नो अंक बे चार छ आठ के शून्य हो तो संख्या ने बे वडे निशेष भागी शकाय। અહીં કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય તેનો એકમનો અંક તમે જુઓ તો એકમનો અંક જો 2 4 6 8 કે 0 2 4 6 8 કે 0 હોય તો આવી સંખ્યા બધી જ સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય। દાખલા તરીકે 42 છે તો 42 માં એકમનો અંક 2 છે તો આ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય। નિશેષ ભાગી શકાય તેનો અર્થ થાય છે જ્યારે તમે સંખ્યા વડે ભાગાકાર કરો તો શેષ તમને હંમેશા શૂન્ય મળે। તો કોઈ પણ સંખ્યા એવી છે એકમના સ્થાનમાં 2 4 6 8 કે 0 હોય તે પ્રમાણે લખી શકાય 36 128 120 વગેરે। હવે નંબર 2 માં 3 ની વાત કરીએ કે 3 ની વિભાજિતની ચાવી તો કોઈ પણ એક સંખ્યા આપણને આપેલી છે 3 ની વિભાજિતની ચાવી આપણને શું કહેવા માંગે છે કોઈપણ સંખ્યાના બધા જ અંકનો સરવાળો બધા જ અંકનો સરવાળો 3 નો અવયવી હોય અથવા તો 3 ના ઘડિયામાં મળતો હોય તો તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય છે। કોઈપણ સંખ્યાના બધા જ અંકનો સરવાળો 3 ના અવયવી 3 નો અવયવી હોય તો તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય। દાખલા તરીકે 3 ની વાત કરીએ માની લો કે 333 કોઈ એક સંખ્યા આપેલી છે તો 333 10 સુધી નો ઘડિયો નહીં પરંતુ અવયવી લખશો અથવા ઘડિયો બોલશો આ બંને વસ્તુ ગાણિતિક રીતે તો એક જ છે માત્ર આપણે એને અભિવ્યક્ત જુદી રીતે કરીએ છીએ। 3 ધાન 30 પછી 3 11 33 3 12 36 એવી રીતે આ ઘડિયો તો ચાલુ જ રહે છે। તો 333 ના બધા અંકનો સરવાળો 9 એ 3 નો અવયવી છે માટે 333 ને 3 વડે ભાગા નિશેષ ભાગી શકાય। તો આ મુજબ 3 ની વિભાજિતની ચાવી પણ આપણને ખ્યાલ રહેવો જોઈએ। ત્યાર પછી નંબર 5 નો વારો આવે છે તો 5 ની વિભાજિતની ચાવી આપણને શું કહે છે કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 5 અથવા તો 0 હોય કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 5 અથવા તો 0 હોય તો તેવી બધી સંખ્યાઓને 5 વડે નિશેષ ભાગી શકાય છે। દાખલા તરીકે કોઈ એક સંખ્યા લઈ લઈએ 150 તો 150 નો એકમનો અંક 0 છે। હવે 150 ભાગાકારમાં તમે 5 કરશો તો 5 3 15 બાદબાકી કરશો એટલે 0 0 એક 0 નીચે ઉતારશો તો એ ઉપર 0 મૂકવું પડશે। તો તમે જોઈ શકો છો કે 150 ને 5 વડે નિશેષ ભાગી શકાય છે। એવી રીતે બીજી સંખ્યા કોઈ પણ હોય જેનો એકમનો અંક 5 હોય દાખલા તરીકે 55 તો 55 ભાગાકારમાં તમે 5 કરશો તો 11 5 55 જવાબ તમને 11 મળશે। તો 55 છે તેને 5 વડે નિશેષ ભાગી શકાય। હવે 10 ની વાત આવે છે તો 10 ની વિભાજિતની ચાવી 10 ની વિભાજિતની ચાવી આપણને શું કહે છે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 0 હોય તો તે સંખ્યાને ચોક્કસપણે 10 થી ભાગી શકાય છે। એકમનો અંક જો માત્ર 0 હોય તો તે સંખ્યાને 10 થી ભાગી શકાય। આવી ઘણી બધી સંખ્યાઓ તમે ઉદાહરણ તરીકે લઈ શકો 10 30 200 5000 3840 વગેરે। કોઈ પણ સંખ્યા હોય એકમનો અંક જો માત્ર 0 હોય તો
તે સંખ્યા 10 વડે નિશેષ ભાગી શકાય, એટલે કે 10 વડે તે સંખ્યાનો ભાગાકાર કરો તો શેષ તમને હંમેશા શૂન્ય મળે છે। સાતની વિભાજતની ચાવીની વાત કરીએ તો કોઈ પણ સંખ્યા હોય તેના એકમનો અંક દૂર કરી તે જ સંખ્યાના બમણા બાકીની સંખ્યામાંથી બાદ કરીએ અને જે સંખ્યા વધે તે સાતનો અવયવી હોય તો તે સંખ્યાને ચોક્કસ રીતે સાત વડે નિશેષ ભાગી શકાય છે। આ ચાવી બોલવા કરતા વધુ તમને પ્રેક્ટિકલમાં વધારે ખ્યાલ આવશે, જેનાથી આપણે વધુ માહિતગાર થઈશું। દાખલા તરીકે 343 હવે 343 છે, તેમાં સાતની ચાવી આનો ઉપયોગ કરવો હોય તો આપણે શું, સાતની ચાવી આપણે શું કહેવા માંગે છે કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક દૂર કરી, એકમનો અંક દૂર કરવાનો એટલે ત્રણ ને આપણે દૂર કરીએ, તેના બમણા બાકી રહેલી સંખ્યા હોય તમે બાદ કરશો, ત્રણ દુ છ તો 34 માંથી 6 બાદ કરશો તો તમને મળશે 28, 34 માંથી 6 બાદ કરશો તો 28, 28 છે એ સાતના અવયવી છે, 28 સાતના ઘડિયામાં મળે છે અથવા તો શું બોલી શકાય 28 સાતનો અવયવી છે। તો અહીં જે સંખ્યા મળે છે એ સાતનો અવયવી હોય તો આપેલ સંખ્યાને સાત વડે નિશેષ ભાગી શકાય। ત્યાર પછી આપણે ઉદાહરણ લઈએ, કોઈ થોડી મોટી સંખ્યાનું ઉદાહરણ લઈએ, 7700 દાખલા તરીકે 77, 7700 મોટી સંખ્યા લઈએ અને આપણે આગળ ચાલીએ કે આ સંખ્યાને આપણે નક્કી કરવું હોય સાત વડે ભાગી શકાય કે ન ભાગી શકાય તો શું કરવું, તો સૌ પ્રથમ એની પ્રક્રિયામાં એકમનો અંક દૂર કરશું, જે સંખ્યા વધી તેમાં એકમના અંકના બમણા બાદ કરશું એટલે સાતના બમણા કેટલા આવશે 14, સાતના બમણા 14 તમે બાદ કરો, સાતમાંથી 4 જઈતો 3, સાતમાંથી 1 જઈતો 6, ઉપરથી ઉતાર્યા 7, તો હજુ આપણે 763 છે, 763 આપણને ખ્યાલ નથી આવતો કે સાત વડે વિભાજ્ય છે કે નહીં, તો ફરી એ જ પ્રક્રિયા તમારે રિપીટ કરવાની છે, ફરી એ એકમનો અંક છે તેને દૂર કરો, 3 ને દૂર કરશો, 3 ના બમણા છે 6 એને આમાંથી બાદ કરો, વધેલી સંખ્યામાંથી 3 ના બમણા બાદ કરો તો 6 માંથી 6 જઈતો 0, 7 ના 7। હવે તમે જુઓ 70 છે એ સાતના ઘડિયામાં મળે છે અથવા 70 સાતનો અવયવી છે, 70 સાતનો અવયવી છે એનો અર્થ સીધો થાય છે કે મૂળ સંખ્યા સાત વડે વિભાજ્ય છે। તો આ પ્રમાણે સાતની વિભાજ્યતાની ચાવી છે એ આપણે મેળવી શકાય કે એકમનો દૂર કરી બાકી વધતી સંખ્યામાં તે સંખ્યાના બમણા કે જે સંખ્યા દૂર કર્યો છે તેના બમણા બાદ કરશો તો તમને ચોક્કસ જવાબ મળશે। પહેલા સ્ટેપમાં જવાબ નથી મળતો તો ફરી એ જ પ્રક્રિયા બીજા સ્ટેપમાં રિપીટ કરવાની છે અને હજી બીજા સ્ટેપમાં જવાબ ન મળે તો ત્રીજા સ્ટેપમાં પણ એ પ્રક્રિયા રિપીટ કરવાની છે। છેલ્લે વાત આવે છે 11ની વિભાજ્યતાની ચાવી, તો 11ની વિભાજ્યતાની ચાવી આપણને શું કહેવા માંગે છે કે કોઈ પણ સંખ્યાના એકી સ્થાન પર રહેલા અંકોનો સરવાળો અને સરવાળો કરી અને બેકી સ્થાન પર રહેલા અંકોનો સરવાળો કરી બંને સંખ્યાઓનો તફાવત લેતા એટલે કે બાદબાકી કરતા જો 0 અથવા તો 11 ના ગુણકમાં આપણને 11 નો અવયવી મળે તો તે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય। ફરી એકવાર બોલું છું, બોલવા કરતા પણ પ્રેક્ટિકલમાં વધારે તમને સમજ પડશે, કોઈ પણ સંખ્યાના એકી સ્થાનમાં રહેલા અંકો અને બેકી સ્થાનમાં રહેલા અંકો આ બંનેનો પહેલા સરવાળો કરવાનો છે, આ બે સરવાળો કરતા જે બે સંખ્યાઓ મળે તેની બાદબાકી કરશો તો 0 મળે અથવા તો 11 નો અવયવી મળે તો તે સંખ્યાને આપણે નિશેષ ભાગી શકાશે, કોના વડે 11 વડે। પ્રેક્ટિકલ જોઈએ, દાખલા તરીકે 121 11 ના વર્ગની જ વાત કરીએ, 121 હવે તમે જુઓ અહીં સંખ્યામાં એકી સ્થાનના અંકો 1 અને 1 આ પહેલા સ્થાન ઉપર છે આ ત્રીજા સ્થાન ઉપર છે, 1+1 બરાબર તમને જવાબ મળે છે 2, ત્યાર પછી બેકી સ્થાનના અંકો છે તેનો સરવાળો કરીએ તો બેકી સ્થાનમાં માત્ર 2 છે તો અહીં જવાબ મળે છે 2। હવે તમે જુઓ 2 માંથી 2 બાદ કરશો તો શું મળશે 0, તો અહીં તમે એકી સ્થાનના અંકો અને બેકી સ્થાનના અંકોનો સરવાળો કરી એ બંનેનો તફાવત લીધો એટલે કે બંનેને એકબીજામાંથી બાદ કરીએ તો તમને જવાબ મળે છે 0, માટે આપેલી સંખ્યા 121 ને 11 વડે નિશેષ ભાગી શકાશે। હજી એનાથી થોડી મોટી સંખ્યાનું ઉદાહરણ લઈ લઈએ આપણે,
1331 માં એકી સ્થાનના અંકો બરાબર 1 અને 3 1+3=4 પછી બેકી સ્થાનના અંકો તો તેમાં પણ તમને મળે છે 3 અને 1 તો 3+1=4 હવે 4 માંથી 4 આ બંનેની આપણે બાદબાકી કરવાની છે 4 માંથી 4 લઈ તો 0 તો આ રીતે એકી સ્થાન અને બેકી સ્થાનના અંકોનો સરવાળો કર્યા બાદ જે સંખ્યાઓ મળે તેને તેનો તમે તફાવત લીધો બાદબાકી લીધી તો તમને 0 મળે જરૂરી નથી દરેક વખતે 0 જ મળે 0ને બદલે તમને 11 મળે 22 મળે 33 મળે કોઈ પણ 11 નો અવયવી મળે તો મૂળ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય છે વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમામ વિભાજિતની ચાવીઓ છે તે તમને સરસ રીતે સમજાઈ હશે તમે પણ ઘણા બધા ઉદાહરણથી પ્રેક્ટિસથી અને તમે ચાવીઓ છે તેને વારંવાર પાકી કરવાથી જોવાથી અને પ્રેક્ટિસ કરવાથી વધારે વધારે તમને યાદ રહેશે આ ઉપરાંત હજી કોઈ વસ્તુ ન સમજાણી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખશો અને વિડીયો લાઇક કરી શેર કરી અને સબસ્ક્રાઇબ કરશો થેન્ક યુ